સયાજીપુરા નૂર આવાસ યોજનાના મકાનો ભાડેથી આપનારના મકાનોમાં સીલ મારવામાં આવી છે. શહેરના સયાજીપુરા નૂર આવાસ યોજનાના રહીશોને બીએસયુપી આવાસ યોજના અંતર્ગત મકાનો ફાળવ્યા હતા, જો કે આ મકાનો કેટલાક રહીશો દ્વારા ભાડે આપી દીધા હતા, જેને લઈને તંત્ર દ્વારા એક મહિના પૂર્વે નોટિસ આપી હતી અને આજરોજ 38 મકાનોમાંથી 25 મકાનોને ઘરમાં મૂકેલ સામાન સાથે સીલ માર્યું હતું. દરમિયાન નિવાસ કરતા રહીશો દ્વારા હોબાળો મચાવ્યો હતો. તેઓ દ્વારા કહ્યું હતું કે અમને 2000નું ભાડું અપાય છે, તેમાં મકાન ભાડે મળતું નથી, તેથી અહીં નિવાસ કરીએ છીએ. અમને 2000 ભાડું નથી જોઈતું, અમને મકાન આપો તેવી માંગ કરી આક્રોશ ઠાલવ્યો હતો. સંજયનગરમાં સી વિસ્તારમાં છોડી દીધેલા એટલે અમારા અમે 2 મહિના તો ભાડા વગર ફર્યા. ગોળ વફા પણ મકાન અમને સાહેબ મળતા નતા, એના માટે અમે અહીંયા આગળ આવીને રહેવા લાગ્યા. તો 2000 રૂપિયા અમાનો ભાડું આલો, તો એ લાઇટ માન પાણી માન બીજો આ તે આ કચરા પેટી સાફ કરાવવાની એના અંદર અમારો જતા રહે 2000 રૂપિયા. તો ભાડું અમાના પૂરું પોકતું નહીં, એટલા માટે અમે અહીંયા આગળ રહીએ. તો આ રહીએ એ તો અમાના ઘર ખાલી કરાય, કારણ સીલ મારવા તારે ઉભા થયા, તો અમારે સેમલ લઈ જાય. હવે અમે કયા મકાન માં રહીએ બતાવો. હા, જોડે સીલ મારી દે રહી, સીલો તો આમ મારી દીધા છે 20-25 જેવા, 26 જેવા મારી દીધા. એ તો ભાડા વાળા ને કરીને મારે છે, બીજું કઈ જ નહીં. ભાડા જે ભાડે રેવાયેલા એટલે અમારા આ ઓરડાના મકાન ના અંદર બધા સંજયનગર વાળા રેવાયેલા છીએ, સંજયનગર વાળા બધા રેવાયેલા છીએ. એ જોઈ અને ભાડાનું પૂછી પૂછીને લોકોએ સીલ મારવાનું ચાલુ કરી દીધું. આની અંદર એવું છે કે મકાન જે આપ્યા છે બરાબર છે, તો અત્યારે અગર એ ભાડેથી રહીએ છીએ, હવે ચેક આપે છે અને ચેક આપ્યા પછી એવું કહે છે કે મકાન કે તમે ભાડેથી રહો બરાબર છે. હવે 2000 રૂપિયા જે ભાડું આપે છે, 2000 રૂપિયાની અંદર સોસાયટીની અંદર તો રહેવા દે નહીં બરાબર છે. કમસે કમ 8000 રૂપિયા ડિપોઝિટ માંગે, 10000 પ્લસ 4000 ભાડું છે. હવે 2000માં તો વિચાર કરો બરાબર છે, કોઈ જગ્યા પર રહેવા દે. હવે અમે આ જગ્યા પર રહીએ છીએ અને આ જગ્યા પર રહેવા દે પણ આવે તો એવું કહે છે કે હવે તમે અહીંથી ગમે તે ઉપર રહો, રોડ ઉપર રહો ગમે તે, બરાબર ખાલી કરો અને સામાન બી હટાવવાનો ટાઈમ આપ્યો નથી અને ડાયરેક્ટ જ હજુ કોઈ ખાધું બી નથી અને એમને એમ ડાયરેક્ટ સીલ મારી દીધા છે. અંદાજ તો ગણતરી છે નહીં, લગભગ 30-35 માત્રે. અમારી કઈ માંગણી છે નહીં, અમારે તો એવું છે કે રહેવા જોઈએ ગમે તે, જ્યાં બી મળે તે રહેવાથી મતલબ છે. અમારે એવું છે નહીં કે અમારે મકાનથી મતલબ છે. અમારે કોઈના મકાન રહીને અમારે શું કરવા છે, જે મકાન ના છે એ મકાન મકાનવાળાના છે. હવે મકાન એવા બી ઘણા અંદર ખાલી પડ્યા છે બરાબર છે, જેની અંદર પબ્લિક આમ રહેવા માટે આઈને બિચારી રહી રહી છે બરાબર છે. ભાડું તો એક વાત છે, ચલો માણસ છીએ તો બરાબર છે, ગમે તે જેમ બી કમાઈ લઈએ બરાબર છે, પણ ગમે તેવું કહે અને ખાલી રહેવા માટે તો અલગ નહીં. હવે આ ચલો 2000 એ આપે છે ને, એ પૈસા લઈને આપણે અગર નાખીએ છીએ બરાબર છે, તો એ જ પૈસાથી અમારે પૈસા નહીં જોઈતા, કઈ કરતા અમને મકાન મળે, રહેવા માટે મળે, બસ એ જ જોઈએ છે અમારે. સયાજીપુરા ખાતે આવેલા નુરમના આવાસમાં અગાઉ શહેરના ઝૂંપડામાં રહેતા લોકોને મકાનની ફાળવણી કરી હતી, જો કે આ મકાનોની શરતે અનુસાર તે માત્ર લાભાર્થીને રહેવા માટે જ બનાવ્યા હતા, પણ કેટલાક મકાન વેચ્યા હતા તો કેટલાકે ભાડે આપ્યા હતા, જેની માહિતી પાલિકાને મળતા આજે આવાસો પર રેડ પાડીને ભૂતિયા લાભાર્થીઓને મકાન ખાલી કરાવી સીલ કર્યા હતા. પાલિકાની સીલ મારવાની કામગીરી દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અગાઉથી 3 પોલીસ મથકની મદદ લીધી હતી. સમગ્ર કામગીરી સંદર્ભે સોશિયલ ડેવલપમેન્ટ ઓફિસર દેવરશી રાવલ દ્વારા માહિતી આપી હતી. પૂરા ફાઇનલ પ્લોટ નંબર 38 ઉપર જે બીએસયુપી યોજના અંતર્ગત મકાનો બનાવેલા છે સરકારી, જે આ મકાનો આપેલા હતા અગાઉ ચેકિંગ કરેલું હતું, એમાં જે ભાડવાતો જણાયેલા હતા એ બધાને નોટિસ આપી અને નોટિસ આપ્યા બાદ તેઓને હાલ સીલ મારવાની કામગીરી ચાલુ છે. ટોટલ 38 મકાનો હતા, એમાં 25 જેટલા મકાનોને સીલ હાલ માર્યું છે. બીજી કામગીરી પ્રગતિમાં, આપણે નોટિસ આપી હતી એમને 1 મહિના પહેલા ટાઈમ આપ્યો હતો, હજુ સુધી કોઈ કાર્યવાહી એમને સુધી જવાબ કે પ્રત્યુત્તર આપેલો નથી, એટલે ઉપરી અધિકારીનું સૂચન હોવાથી સીલ મારવામાં આવે છે. આગળની કાર્યવાહી પછી તે ઓફિસે આ અધિકારીશ્રીનો સંપર્ક કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.